મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તો ચાલો ગૌરવ છાનીની મુસાફરીનો અનુભવ આપણે આગળ વધારીએ. હવે આપણે તેમનો અનુભવ એક અલગ ટોપિક પર જોઈએ. હવે પછીનો તેનો ટોપિક છે ચાંદપા. તો ચાલો આ ચાંદપા શું છે તે આપણે જોઈએ. ચાંદપા, ત્યાં હું નામ ક્યારે મળ્યો અને મને ચાંદપા વિશે જાણવા મળ્યું કે તે પર્વતોમાં રહેતી જાતિ છે. ચાંદપા જાતિમાં લગભગ 5000 લોકો જ છે. ચાંદપા જાતિના લોકો હંમેશા તેમના ઘેતા અને બકરા સાથે મળતા જ રહે છે. તો અહીં ચાંદપા શબ્દ પરથી આપણને ખ્યાલ આવી ગયો કે ચાંદપા એક જાતિ છે. જેવી રીતે આપણામાં અલગ અલગ જાતિ હોય છે, એવી રીતે આ પણ એક ચાંદપા નામની જાતિ છે. અને હા, આ જાતિમાં લગભગ 5000 લોકો જ રહે છે. અને આ ચાંદપા જાતિના લોકો ઘેતા અને બકરા સાથે હંમેશા ફરતા જ રહે છે. જેવી રીતે આપણે વણઝાળા વિશે સાંભળ્યું છે કે તેઓ પણ એક જગ્યાએ રહેતા નથી, તેઓ પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા રહે છે. તો એ જ રીતની આ ચાંદપા જાતિ છે. તેમના દ્વારા જ તેઓને દૂધ, માંસ, તંબુ બનાવવા ચામડું તેમજ સ્વેતર અને કોટ બનાવવા ઊન મળે છે. તેઓના ઘેતા જ તેઓ ખજાનો છે. હવે તેઓ ઘેતા બકરા સાથે ફરતા હોય તો તેઓ પોતાનું ગુજરાન કેવી રીતે ચલાવતા હશે? તો ઘેતા બકરામાંથી તેઓ દૂધ, માંસ અને તંબુ બનાવવાથી ચામડાનો ઉપયોગ કરે છે. અને ઘેતા બકરા જ તેમનો ખજાનો છે, કારણ કે એ બધી વસ્તુમાંથી અલગ અલગ વસ્તુ બનાવે છે. ઘેતાના ઊનમાંથી તેઓ સ્વેટર બનાવી શકે, કોટ બનાવી શકે અને એને તેઓ વેચીને તેમનું ગુજરાન ચલાવતા હોય છે. તેથી આ જાતિના લોકો ઘેતા બકરાને પોતાનો ખજાનો માને છે. જે કોઈ કુટુંબ પાસે વધારે પશુઓ હોય તે કુટુંબ વધારે ધનવાન અને મહત્વનું ગણાય છે. આ ખાસ બકરીઓમાંથી જ તેમને દુનિયાનું પ્રસિદ્ધ પશ્મિના ઊન મળે છે. હવે આ ચાંપા જાતિના લોકોમાં એવું હોય છે કે જેમની પાસે પશુઓ એટલે કે ઘેતા બકરા વધારે હોય તો એ ધનવાન ગણાય અને તેમને મહત્વ વધારે આપવામાં આવે છે. હવે ચાંપા જાતિના લોકો પાસે ખાસ પ્રકારની બકરી હોય છે કે જેમાંથી તેમને પશ્મિના નામનું ઊન મળે છે. ચાંપા તેમની બકરીઓને ખૂબ જ ઊંચી અને ઠંડી જગ્યાએ ચરાવવા લઈ જાય છે. જગ્યા જેટલી ઊંચી અને ઠંડી હોય એટલા જ પ્રમાણમાં આ બકરીઓના વાળ વધુ લાંબા અને સુવાળા હોય. હવે આપણે પશ્મિના ઊન મેળવવાનું હોય તો એ માટે ખાસ પ્રકારની બકરી હોય છે. આ બકરીઓ જેટલી ઠંડી અને ઊંચા વિસ્તારમાં જાય એ વિસ્તારમાં તેઓના વાળ લાંબા અને સુવાળા થાય છે. આ કારણે ચાંદપા આટલી મુશ્કેલીઓ સહન કરીને પણ વધારે ઊંચાઈવાળા પ્રદેશમાં રહેવાનું પસંદ કરે છે. આ જ તેમનું જીવન અને જીવનશૈલી છે. હવે પશ્મિના ઊન મેળવવા માટે આ ચાંદપા જાતિના લોકો ગમે તેવી મુશ્કેલી સહન કરીને પણ ઊંચાઈવાળા પ્રદેશમાં અને ઠંડા પ્રદેશમાં જવાનું પસંદ કરે છે, કારણ કે ત્યાં પશ્મિના બકરીના વાર લાંબા અને સુવાળા થાય છે અને આ તેમનું જીવનશૈલી હોય છે. હું મારી મોટરસાયકલ પર મારી ખૂબ જ ઓછી વસ્તુઓ લઈ જતો હતો, પરંતુ ચાંદપા તેમની બધી વસ્તુઓ તેમના ઘોડા અને યાક પર લઈ જાય છે. હવે આપણે મોટરસાયકલ પર તો ઘણી બધી વસ્તુઓ ન લઈ જઈ શકાય, કારણ કે જેટલી જગ્યા હોય એટલી જગ્યામાં એટલી વસ્તુ આવી શકે. પણ જે આ ચાંદપા જાતિના લોકો ઊંચાઈ પર ઘેતા અને બકરા ચડાવવા માટે જાય છે ત્યારે તેઓ ઘણી બધી વસ્તુઓ સાથે લઈને જાય છે અને એની ઉપર ઘણી બધી વસ્તુઓ તેઓ લઈ જાય છે. તેમને બધું સમજતા ફક્ત 1.5 કલાક લાગે અને આગળ ચાલવા લાગે. થોડા જ સમયમાં તેઓ જગ્યા પસંદ કરી તંબુ બાંધી તેમની વસ્તુઓ ગોઠવી દે અને તેમનું ઘર તૈયાર થઈ જાય. હવે આ જે વસ્તુઓ હોય છે તો એને યાક કે ઘોડા પરથી કાઢતા અને તેને ગોઠવતા તેઓને 1.5 કલાક લાગે છે અને તેઓ ખૂબ જ ઝડપથી કોઈ જગ્યા પસંદ કરી લે છે અને ત્યાં તંબુ બાંધીને રહેવા લાગે છે. નામ ક્યારે મને મોટા શંકુ આકારના તંબુમાં લઈ જઈ કહ્યું
અમારા ઘરમાં તમારું સ્વાગત છે. તેઓ તેમના તંબુને રેબો કહે છે. યાદના વાળની સાથે વણીને પત્તીઓ તૈયાર કરે છે. હવે આ ચાંદપા જાતિમાં જ એક વ્યક્તિ છે જેનું નામ છે નામગ્યાલ. હવે તેઓ શંકુ આકારના પોતાના તંબુ હોય છે અને તેમાં ગૌરવ જાણીને ડરી જાય છે અને કહે છે કે અમારા ઘરમાં તમારું સ્વાગત છે. આ રીતે તેઓ ત્યાં સ્વાગત કરે છે. અને આ નામગ્યાલ કહે છે કે અમારા જે તંબુ છે તેને અમે રેબો કહીએ છીએ. યાકના વાળને સાથે વણીને પત્તીઓ તૈયાર કરે છે. તે ખૂબ મજબૂત અને ગરમ હોય છે જે તેઓને હવાથી રક્ષણ આપે છે. હવે જે તેઓની સાથે ઘેટા બકરાની સાથે ઘોડા અને યાક પણ હતા તો યાકના પણ વાળમાંથી તેઓ પત્તીઓ તૈયાર કરે છે અને આ પત્તીઓ ખૂબ જ મજબૂત અને ગરમ હોય છે કે જે ઠંડીઓથી રક્ષણ આપે છે. મેં જોયું કે પત્તીઓ મજબૂતાઈથી 9 લાકડીઓ સાથે બાંધેલી હતી. જમીનમાં 2 ફૂટ ઊંડી ખોદવામાં આવી. પછી તંબુ જમીનથી થોડી ઉપર તેની આજુબાજુ બાંધવામાં આવ્યો હતો. હવે આપણને ખબર પડે કે યાકના વાળમાંથી પત્તીઓ કેમ બનાવવામાં આવે છે. તો યાકના વાળમાંથી પત્તીઓ બનાવે છે અને તેને 9 લાકડીઓ સાથે જોડે છે અને એ લાકડીઓનો ઉપયોગ તેઓ તંબુ બનાવવા માટે કરે છે. કારણ કે ઊંચાઈવાળા પ્રદેશમાં છે એટલે ત્યાં ઠંડી પણ વધારે હોય અને યાકના વાળમાંથી ગરમી વધારે મળે છે તો તેઓનું ઠંડી સામે પણ રક્ષણ થાય છે અને તે ખૂબ જ મજબૂત હોવાથી તંબુ સરળતાથી બનાવી શકાય છે. હવે આપણે પશ્મિના ઊન એટલે કે પશ્મિના બકરીમાંથી ઊન મેળવવામાં આવે છે તો એ ઊન કેવું હોય છે અને તે કઈ રીતે બનાવવામાં આવે છે તેનો આપણે વિડીયો જોઈએ. તો ચાલો આપણે વિડીયો જોઈએ. તો ચાલો આ પશ્મિના બકરી છે, તમે જોઈ શકો છો. આ બકરીના વાળ આ રીતે ઉતારવામાં આવ્યા છે અને ત્યાર પછી વાળને વણાટકામ કરવામાં આવે છે અને તેમાંથી ઊન આ રીતે તૈયાર કરવામાં આવે છે અને આ ઊનમાંથી શાલ તૈયાર થાય છે. તો આ રીતે પશ્મિના શાલ તૈયાર થાય છે. તો ચાલો હવે વિશ્વવિખ્યાત પશ્મિના કઈ રીતે છે તે આપણે જોઈએ. એવું મનાય છે કે પશ્મિના શાલ 6 સ્વેટર જેટલી ગરમી પૂરી પાડે છે. તે ખૂબ જ પાતળી પરંતુ ગરમ હોય છે જે બકડામાંથી એકદમ સુવાણું પશ્મિના ઊન ભેગું કરવામાં આવે છે. તે ખૂબ જ ઊંચે 5000 મીટર પર જોવા મળે છે. શિયાળામાં અહીં તાપમાન 0°C થી -40°C કરતાં નીચું જતું રહે છે. બકરીના શરીર પર ગરમ વાળનું થર હોય છે જે તેને ખૂબ જ ઠંડી સામે રક્ષણ આપે છે. બકરીઓ ઉનાળામાં તેમના થોડા વાળ ખેરવી નાખે છે. આ વાળ એટલા બારીક હોય છે કે તેવા 6 વાળ ભેગા કરતાં તમારો 1 વાળ થાય. બારીક વાર મશીનમાં વણી શકાતા નથી અને તેથી કશ્મીરના વણાટકામ કરનારા આ શાલ હાથથી વણે છે. આ લાંબી અને મુશ્કેલ રીત છે. લગભગ 250 કલાકના વણાટ બાદ એક સાદી પશ્મિના શાલ તૈયાર થાય છે. અનુમાન કરો ભરતગૂંથણ સાથેની એક શાલ બનાવતા કેટલો સમય લાગે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું પશ્મિના શાલ વિશેની માહિતી. તો હવે તમને પશ્મિના શાલનો ખ્યાલ આવી ગયો હશે. તો આપણે વિડીયોમાં જોયું કે કઈ રીતે પશ્મિના ઊનમાંથી શાલ બનાવવામાં આવે છે. પશ્મિના બકરીમાંથી ઘણા બધા વાળ લઈને એક વાર આપણો થાય એ રીતનું તેઓનું વણાટકામ હોય છે. તો આ રીતે તેઓ પશ્મિના ઊન બનાવે છે અને તેમાંથી પણ ઘણી બધી વસ્તુઓ બનાવી શકાય છે. અને પશ્મિના ઊન વિશ્વવિખ્યાત છે એટલે કે દુનિયામાં તે ખૂબ જ પ્રખ્યાત છે. જેવો અમે તંબુમાં પગ મૂક્યો મને સમજાયું કે હું તંબુમાં સીધો ઊભો રહી શકતો હતો. તે મારા તંબુ જેવો નથી. હવે તમને ખબર હોય તો આપણે આગળ જોયું
કે નામદાર પોતાના તંબુમાં લઈ જાય છે અને ગૌરવજાની કહે છે કે જેવો એમના તંબુમાં મેં પગ મૂક્યો તો હું સીધો ઊભો રહી શકતો હતો. તમને ખ્યાલ હોય તો તેના તંબુમાં એટલી જગ્યા હતી નહીં, ફક્ત એટલી જ જગ્યા હતી કે તે સૂઈ શકે. પણ જે આ ચાંપા જાતિના લોકોનો તંબુ હતો ને, એમાં તે સીધા ઊભા રહી શકતા હતા. મેં તે પણ જોયું કે રેબો મારા મુંબઈના ફ્લેટના રૂમ જેટલો મોટો છે. તે વચ્ચેથી બે લાકડાના સ્તંભ દ્વારા ઊંચો રાખવામાં આવ્યો હતો. હવે આપણને ખબર પડી કે તેમાં તે કઈ રીતે ઊભા રહી શકતા હતા, કારણ કે વચ્ચેથી તેઓએ બે લાકડીના સપોર્ટ દ્વારા તેને ઊંચો કરવામાં આવ્યો હતો અને તેને નામ આપ્યું હતું રેબો. ત્યાં ચૂલાના ધુમારાને જવા માટે પણ જગ્યા રાખવામાં આવી હતી. નામધ્યાને કહ્યું કે આ તંબુની બનાવટ હજારો વર્ષો કરતાં વધારે જૂની છે. તંબુ ચાકપાને ખૂબ જ ઠંડીથી રક્ષણ આપે છે. આ તંબુમાં ચૂલાનો ધુમાડો પણ બહાર નીકળી શકે એવી રીતે તેની વ્યવસ્થા કરવામાં આવી હતી. અને તેઓ જણાવે છે કે આ તંબુની બનાવટ હજારો વર્ષો પહેલાં જૂની છે અને આ તંબુ તેઓને ઠંડીથી રક્ષણ પણ આપે છે. ઠંડી પણ કેવી, શિયાળામાં તાપમાન શૂન્ય કરતાં ઘણું નીચું જાય છે. હવા 70 કિલોમીટર કલાકની ઝડપે ફૂંકાય છે. અનુમાન કરો, જો તમે આ ઝડપથી જતી બસમાં હોય તો તમે તમારા ઘરેથી 1 કલાકમાં કેટલે દૂર પહોંચી જશો? હવે આપણે સમક્ષ એક પ્રશ્ન રજૂ કર્યો છે કે ત્યાંનું વાતાવરણ શૂન્ય કરતાં નીચું હોય અને એમાં પણ 70 કિલોમીટર કલાકની ઝડપે જો પવન ફૂંકાય તો આપણે અનુમાન કરવાનું છે કે 70 કિલોમીટર કલાકની ઝડપે જતી બસમાં આપણે હોઈએ તો આપણી શું હાલત થાય? આપણને ઘણી બધી ઠંડી લાગે અને એમાં પણ પવન ફૂંકાતો હોય તો તેમાં આપણે ઠંડીથી ભીજી જઈએ અને આપણે વધારે ઝડપથી ચલાવવા જઈએ તો હજી વધારે ઠંડી લાગે. એટલે આપણે 1 કલાકમાં કેટલું અંતર કાપી શકીએ આપણે વધારે જઈ શકીએ નહીં. રેબો નજીક ઘેતા અને બકરાને રાખવાની જગ્યા હોય છે. ચાંગપા તેને મેખા કહે છે. હવે રેબો એટલે કે તંબુ, ચાંગપા જાતિના લોકો જે તંબુમાં રહે છે એને રેબો કહે છે. હવે તંબુમાં ઘેતા બકરાને તો રખાય નહીં, પણ એઓને રાખવા માટેની પણ અલગ જગ્યા હોય છે જેને તેઓ લેખા તરીકે ઓળખાવે છે. લેખાની દિવાલો પથ્થરથી બનેલી હોય છે. દરેક પરિવાર તેમના પોતાના પ્રાણી પર ખાસ પ્રકારનું ચિહ્ન બનાવે છે. સ્ત્રીઓ અને યુવાન છોકરીઓ પ્રાણીઓ ભણે છે અને તેમને લેખાની બહાર લઈ જાય છે. જેવી રીતે આપણા ઘરે પાલતુ પ્રાણીઓને રાખવા માટે કોડ હોય છે કે ગાય ભેંસને રાખવા માટેની જગ્યા હોય છે અલગ, એ જ રીતે આ ઘેતા બકરાને રાખવા માટેની જે જગ્યા હોય છે એને લેખા કહેવામાં આવે છે. આ લેખા પથ્થરોથી બનાવેલી હોય છે. હવે અહીં ચાંપા જાતિના લોકો ફક્ત એકલા જતા નથી, તેઓ આખું જૂથ જતા હોય છે અને તેમાં પણ બધાની બકરી અને ઘેતા અલગ અલગ હોય છે. હવે આવામાં બધા જ ઘેતા બકરા સાથે રહેતા હોય તો તેઓને ઓળખવાનું મુશ્કેલ પડી જાય છે. તેથી આ લોકો એક અલગ પ્રકારનું ચિહ્ન બનાવે છે કે જેના પરથી તેઓને ખબર પડે કે આ બકરો કે આ ઘેતા મારા છે અને તેઓને ત્યાંથી ગણીને લઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે ચાંગપા જાતિના લોકોનો અનુભવ કર્યો, તેઓ કઈ રીતે જીવન જીવે છે તે જોયું, તેઓ પશ્મિના ઊન કેવી રીતે મેળવે છે તેનો અભ્યાસ કર્યો અને હા, તેના રેબો અને લેખા વિશે પણ માહિતી લીધી. તો હવે પછી આપણે ફરી મળીશું નવા ટોપિક સાથે.